नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियरना डिजिटल प्लेटफॉर्म पर हूँ परेश विरड़िया आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज आप भाग नंबर 65 जोवा जई रहा छे। तो बात करिए मित्रों प्रथम प्रश्न की, तो प्रथम प्रश्न आपने आपेलो छे कि भाई मूलभूत अधिकारों क्या देश बंधारण विचार है, एट्ले कि आप मूलभूत अधिकार है ये आप क्या देश में ले चर्चा आप वीडियो लेक्चर में करवानी छे, आ प्रश्न में करवानी छे। ऑप्शन ए आपेलो छे यूएसए, ऑप्शन बी ब्रिटन, ऑप्शन सी जर्मनी और ऑप्शन डी कैनेडा। तो कि भाई आ मूलभूत अधिकारों छे कि जे फंडामेंटल राइट्स कहता हुए छे, मूलभूत हकों कहता हुए छे। तो आ मूलभूत अधिकार छे ई कोने माथी आपणे लीधा छे, क्या देशना बंधारण माथी? तो कि भाई ऑप्शन ए એટલે કે અમેરિકાના બંધારણ એટલે કે યુએસએના બંધારણમાંથી આપણે લીધેલા છે। આ સિવાય મિત્રો, તો કે ભાઈ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને હટાવવાની જોગવાઈ, ઉપરાષ્ટ્રપતિનું પદ, આ બધી જ માહિતી ક્યાંથી લેવામાં આવી છે? તો કે યુએસએમાંથી લેવામાં આવી છે, એટલે કે અમેરિકામાંથી લેવામાં આવી છે। અને મિત્રો, આપણે આની ચર્ચા આગળના વિડીયોમાં પણ કરી ચૂક્યા છીએ, એ તમે ભાગ ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। બીજા ઓપ્શનની વાત કરીએ મિત્રો બ્રિટનની, તો બ્રિટનમાં આપણે શું લીધું છે? પહેલાં તો રાષ્ટ્રપતિનું પદ, રાષ્ટ્રપતિનું પદ ક્યાંથી લીધું છે? બ્રિટનમાંથી। આ સિવાય બીજું, તો કે એકલ નાગરિકત્વ, નાગરિકતા એ પણ ક્યાંથી લીધું છે? બ્રિટનમાંથી। આ સિવાય કાયદાનું શાસન, અને ચોથું જોઈએ તો કે ભાઈ ચોથું છે સૌથી વધારે મતોના આધારે ચૂંટણી વિજય, સૌથી વધુ મતોના આધારે ચૂંટણી વિજય। તો આ બધી માહિતી આપણે શેમાંથી લેવામાં આવી છે? તો કે બ્રિટનના બંધારણમાંથી આપણે લીધેલી છે। હવે કેનેડાની વાત કરી લઈએ સાથે સાથે, તો કે કેનેડાના બંધારણમાંથી આપણે શું લીધું છે? તો કે ભાઈ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિનું વિભાજન, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિનું વિભાજન, જે આપણે ક્યાંથી લીધું છે? કેનેડાના બંધારણમાંથી લીધું છે। આ સિવાય કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિમણૂક, કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિમણૂક એ કયા બંધારણમાંથી લેવામાં આવ્યું છે, અથવા કોના કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું? તો કે કેનેડાના બંધારણમાંથી લેવામાં આવ્યું છે, કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિમણૂક। મિત્રો, રાજ્યપાલની નિમણૂક છે એ કોણ કરતું હોય છે? તો કે રાજ્યપાલની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થતી હોય છે, પણ કેન્દ્ર દ્વારા હંમેશા રાજ્યપાલની નિમણૂક થશે। છે હોદ્દો ક્યાંનો? તો કે રાજ્યનો હોદ્દો છે, પણ નિમણૂક કોના દ્વારા થશે? તો કે કેન્દ્ર દ્વારા થશે। એ માહિતી આ વસ્તુ આપણે ક્યાંથી લીધી? તો કે ભાઈ કેનેડામાંથી લીધી। હવે મિત્રો, કેન્દ્રમાં જે કેન્દ્ર દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા જે છે રાજ્યપાલની નિમણૂક થાય છે એ કઈ અનુચ્છેદ અંતર્ગત થાય છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। ચોથું જોઈએ જર્મની, તો કે આમાંથી આપણે શું લીધું? કટોકટી। તો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે। ફરીથી મૂળભૂત અધિકાર, મૂળભૂત હકો છે, આ સિવાય આમુખ, પ્રસ્તાવના, પ્રેમ્બલ, રાષ્ટ્રપતિને હટાવવાની જોગવાઈ, મહાભિયોગ, ઉપરાષ્ટ્રપતિનું પદ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને હટાવવાનું પદ, સુપ્રીમ કોર્ટ, આ બધી જ માહિતી આપણે કેમાંથી લીધી? કયા દેશના બંધારણમાં? તો કે ભાઈ અમેરિકાના બંધારણમાંથી લીધી છે, અને આનો આપણે ચર્ચા આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ। પછી બ્રિટનમાં આપણે યાદ રાખીશું રાષ્ટ્રપતિનું પદ, આ સિવાય એકલ નાગરિકત્વ, નાગરિકતા, કાયદાનું શાસન અને સૌથી વધારે મતને આધારે ચૂંટણી વિજય, જે આપણે શેમાંથી લીધું છે? બ્રિટનમાંથી લીધું છે। પછી જર્મનીની વાત કરીએ, તો કે જર્મનીમાંથી આપણે શું લીધું છે? કટોકટી। અને કેનેડાની વાત કરીએ, તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિનું વિભાજન અને રાજ્યપાલની નિમણૂક છે કેન્દ્ર દ્વારા થશે, આ વસ્તુ આપણે કેમાંથી લીધી છે? તો કે કેનેડામાંથી લીધી છે। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 2, ગાંધીજી પહેલાં મીઠા સત્યાગ્રહ કોણે કર્યો હતો? ઓપ્શન એ રસિક વલ્લભ, કે જેણે 1841માં, બી ઓપ્શન બી મૂલચંદ ગોજા 1842માં, ઓપ્શન સી વખતચંદ દેસાઈ 1846માં, અને ઓપ્શન ડી દુર્ગારામ મહેતા 1844માં। તો કે ગાંધીજીએ જે દાંડી સત્યાગ્રહ કર્યો 12 માર્ચ 1930, જેને આપણે 12 માર્ચને કયા નામે ઓળખીએ છીએ? તો કે દાંડી દિવસ તરીકે ઓળખીએ છીએ, કે જેમની
चर्चा आपणे एक અલગથી વિડિયો બનાવીને આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું કે ક્યારે આ ગાંધીજીની છે એ દાંડીકૂચની શરૂઆત કરી હતી, ક્યારે તે પહોંચ્યા હતા, આમાં વચ્ચે કેટલા લોકો જોડાયેલા હતા, એમાં કયા વ્યક્તિઓ શહીદ થયા હતા, અથવા આવી બધી જ સંપૂર્ણ માહિતી છે કે ભાઈ ગાંધીજીની ધરપકડ ક્યાંથી થઈ હતી, બીજા કયા મહાનુભાવોની ધરપકડ થઈ હતી અને અધ્યક્ષસ્થાન કોણે લીધું હતું. તો આ બધી જ ચર્ચા આપણે એક અલગથી વિડીયો બનાવીશું દાંડીકૂચ ઉપર, ત્યારે સંપૂર્ણ ચર્ચા કરીશું. પણ આપણે ગાંધીજીએ જે મીઠાનો કાયદો તોડ્યો એની પહેલાં કયા વ્યક્તિએ છે પ્રયત્ન કર્યો હતો અથવા સત્યાગ્રહ કર્યો હતો, તો કે ઓપ્શન ડી દુર્ગારામ મહેતા દ્વારા છે થયો હતો. કઈ સાલમાં? તો કે 1844માં. આ માહિતી આપણે યાદ રાખવાની છે. આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 3. ગુજરાતનું સૌ પ્રથમ ગોકુળ ગામ છે એ કયું છે? ઓપ્શન એ અમીરા, અમિહાર, ઓપ્શન બી રાયસણ, ઓપ્શન સી રાવસીણ અને ઓપ્શન ડી મહાપુર. તો કે ભાઈ આ જે ગુજરાતનું સૌ પ્રથમ ગોકળ ગામ છે એ કયું છે? તો કે ભાઈ રાયસણ છે. કયું છે? રાયસણ. હવે આ ગામ છે એ કયા જિલ્લામાં આવ્યું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. રાયસણ. હવે મિત્રો, ગોકળ ગામ યોજના છે એ કોણ લાવ્યું હતું? તો કે કેશુભાઈ પટેલ. કોણ લાવ્યું હતું? કેશુભાઈ પટેલ છે આ યોજના લાવ્યા હતા. અને આ રાયસણ કયા જિલ્લામાં આવેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 4. સંગીત પારિજાત ગ્રંથના કર્તા કોણ છે? એટલે કે જે સંગીત પારિજાત છે એ ગ્રંથ કોણે લખ્યો છે? ઓપ્શન એ પંડિત અહોબલ, ઓપ્શન બી પંડિત સારંગદેવ, ઓપ્શન સી પંડિત ગોપાલ નાયક અને ઓપ્શન ડી પંડિત નારદ. તો કે આ જે સંગીત ગ્રંથ છે, સંગીત પારિજાત ગ્રંથ છે, જેમાં સંગીતની સંપૂર્ણ માહિતી આખો ઉલ્લેખ કરેલો છે. તો આ સંગીત પારિજાત છે ગ્રંથ કોણે લખ્યો છે? તો કે ભાઈ પંડિત અહોબલે છે એમને માહિતી આખી આપેલી છે. એટલે કે સંગીતની માહિતી આખી શેમાં જોડાય જોવા મળે છે? તો કે ભાઈ સંગીત અહોબલ છે, પંડિત અહોબલે છે લખેલો છે જે સંગીતની માહિતી આપેલી છે. અને ખૂબ જ જાણીતો છે સંગીત પારિજાત ગ્રંથ. તો આ પણ માહિતી આપણે યાદ રાખીશું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 કે ભાઈ ભારતમાં સૌ પ્રથમ સિવિલ કમિશનની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? ઓપ્શન એ 1921, ઓપ્શન બી 1927, ઓપ્શન સી 1926 અને ઓપ્શન ડી 1935. તો કે આ જે સિવિલ કમિશન છે એમની સ્થાપના છે એ કઈ સાલમાં થઈ હતી મિત્રો? તો કે 1926માં એમની સ્થાપના થઈ હતી. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.